સૌથી પહેલા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગિરનાર પર્વતને લઈને. ગિરનાર પર્વત ઉપર ગંદકી મુદ્દે હાઈકોર્ટે કાઢી ચાટકણી. ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ કલેક્ટરની ચાટકણી કાઢી છે. કલેક્ટરે ફાઇલ કરેલા એફિડેવિટ સ્વીકારવા કોર્ટે ઇન્કાર કરી દીધો છે. કોર્ટે સરકારી વકીલની પણ ચાટકણી કાઢી. કોર્ટને ગેરમાર્ગે દોરે એ પ્રકારનું સોગંદનામું ચલાવી નહીં લેવાય તેવું હાઈકોર્ટે નોંધ્યું છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું. તેજસ, જે એફિડેવિટ રજૂ કરવામાં આવી કોર્ટમાં, શું અવલોકન કોર્ટનું રહ્યું અને કઈ રીતે કયા શબ્દોમાં ચાટકણી કાઢી? ધોની, આખો જે મુદ્દો છે તે ગિરનાર પર્વત અને આસપાસનો જે ત્યાં અંબાજી મંદિર અને અન્ય જે મંદિરો આવેલા છે તેની આસપાસમાં જે ગંદકી થતી હતી તેને લઈને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક જાહેર રીતની અરજી કરવામાં આવી હતી. આ પહેલા કોર્ટે હુકમ કરીને કલેક્ટરને પોતાનું પર્સનલ એફિડેવિટ કોર્ટમાં રજૂ કરવા માટેના નિર્દેશો અપાયા હતા. જે એફિડેવિટ આજે કોર્ટ સમક્ષ રજૂ થયું, પરંતુ એફિડેવિટની અંદરના કન્ટેન્ટ એટલે કે એ જે લખાણ છે તેને જોતા કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે અને એફિડેવિટ સ્વીકારવા ઇન્કાર કરી દીધો છે. સાથે જ આ કેસની અંદર વન અને પર્યાવરણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર તરીકે જોડવા માટે પણ કોર્ટે નિર્દેશ આપ્યા છે. આપણી સાથે હાર્દિક બ્રહ્મભટ્ટ છે, સેક્રેટરી છે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના, એમની સાથે વાત કરીશું. ભારતભાઈ, આજે આખો કેસ છે, કયા પ્રકારે કોર્ટે ઝાટકણી કાઢી છે, કયા પ્રકારના અવલોકનો અને ખાસ કરીને પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ જે ઇકો સેન્સિટિવ ઝોન છે એની અંદર કેટલો જરૂરી? આ ઇકો સેન્સિટિવ ઝોન એ શબ્દ જ બતાવે છે કે આ બહુ સેન્સિટિવલી ઝોન છે કે જ્યાં ઇકો સિસ્ટમ બગડી શકે છે. એવી જ પરિસ્થિતિની અંદર જ્યાં હજારો લોકો શ્રદ્ધાળુઓ જતા હોય અને એનાથી પ્લાસ્ટિકનો જો પ્રદૂષણ થતું હોય અને એને જો ન ધ્યાનમાં રાખવામાં આવે અને સેન્ટ્રલ અને સમાચાર ઉપર નજર કરીશું.